गुजरात किसान सभा उपलेटा द्वारा पशुपालकों माटे राहत पैकेज तेमज दूध उत्पादकों ने लीटर दीठ रूपया 5 सबसिडी आपवा सरकार ने रजूआत करी छे। हाल कोरोना काल नो समय चाली रह्यो होय अने तेमा पण चोमासामां पड़ी रहेला अति भारे वरसाद ने लई तमाम घासचारा पाणी में पलड़ी गया होय तेमज खाण दाण मोंघा थई रह्या होय जेथी पशुओं ने पूरतो घासचारो अने पूरतुं पोषण मळतुं ना होवाने कारणे दूध उत्पादक खूब ज ओछुं थतुं होय त्यारे पशुओं ने पोषक तत्व न मळतुं होवाथी रेड्यूरिन अने मस्टाइटिस जेवा तावनी बीमारीओथी पशु मृत्यु पामे छे जेना कारणे पशुपालकों देवामां डूबता जई रह्या छे अने पशुपालकोनी आजीविका डूबती जई रही छे તેને બચાવવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। રાજ્ય સરકારે રોજીરોટીના વિકાસની જવાબદારીના ભાગરૂપે પશુપાલનના વ્યવસાયને બચાવવા દૂધ ઉત્પાદકોને દૂધના લીટરે 5 રૂપિયા સબસિડી આપવા તેમજ આર્થિક સહાય પેકેજ આપવા ગુજરાત કિસાન સભા ઉપલેટા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પશુપાલકો માટે વહેલી તકે સહાય જાહેર કરવા ગુજરાત સરકાર પાસે રજૂઆત કરી હતી। ગુજરાત કિસાન સભા પ્રમુખ આજના સમયમાં પશુપાલન વ્યવસાય आर्थिक संकट में फसायेल छे, घासचाराओ पलड़ी गया छे, घासचाराओ सड़ी गया छे, खाणदाण मोंघा छे, रोगचाड़ा ने कारणे दूध उत्पादन थता नथी। आ परिस्थिति में सरकारे राहत पेकेज आपवू जोईए अने दूध उत्पादन में लीटर दीठ 5 रुपया सबसिडी आपवी जोईए तो ज दूध उत्पादनों व्यवसाय टकी सके। लाखों करोड़ों लोग दूधना व्यवसाय में संकळायेला छे। आ व्यवसाय माटे अने एने बचावा माटे सरकारे योग्य नीतिओ बनावी जोईए। सरकार आ पशुपालनो व्यवसाय आत्मनिर्भर होवा छतां जे रीते एने निर्णय कर्यो छे के विदेशमांथी दूधना पाउडर अने दूधनी प्रोडक्ट आयात करवानी छूट आपी छे त्यारे आपणा जे दूध संघो पासे जे हजारों टन जे दूधनो पाउडर पड्यो छे तेना भाव नहीं मळे અને તેની સીધી અસર પશુપાલકોને આવવાની છે। એટલે આવનારો સમય વધુ કપરો ન બને તે માટે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ પશુપાલન માટે રાહત પેકેજ આપવું જોઈએ એવી અમારી માંગ છે। કંટારિયા, ગુજરાત કિસાન સભા, રાજકોટ જિલ્લા મંત્રી, આજે અમે ગુજરાત કિસાન સભા તરીકે દૂધના ભાવમાં વધારો કરવાની માંગણી સાથે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર અમે ગુજરાત રાજ્યના મંત્રીને સંબોધીને આપ્યું છે। એમાં આવેદનપત્રમાં અમારી માગણી છે કે અત્યારે દૂધના ભાવ બહુ જ નીચા છે અને દૂધનું ઉત્પાદન ખર્ચ વધારે છે એટલે આજે પશુપાલન વ્યવસાય પરવડે તેમ નથી, માટે આ રોજગારલક્ષી પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક રાહત પેકેજ અત્યારે આપવું જોઈએ। તેમજ અમારી માગણી તાત્કાલિક રીતે દૂધમાં સરકાર 1 લીટરે રૂપિયા 5 સબસિડી આપે એ અમારી માગણી છે। તેમજ પશુપાલન ઉદ્યોગ એ આત્મનિર્ભર ઉદ્યોગ છે, લાખો માણસોની એમાં રોજગારી છે, ત્યારે આ આત્મનિર્ભર વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે સરકારે જે વિદેશમાંથી દૂધનો પાવડર અને બીજી પ્રોડક્ટ મગાવવામાં આવે છે અને વધુ મગાવવા માટેના જે નિર્ણયો કરવામાં આવ્યા છે એ બંધ કરવામાં આવે અને એ આ આત્મનિર્ભર પશુપાલનને વધુ વધુ પ્રોત્સાહન આપવામાં આવે એવી અમે આજે માગણી અમારા આવેદનપત્રમાં કરી છે અને આગામી દિવસોમાં આ જરૂર પડશે તો આખા રાજ્યવ્યાપી પણ આ આંદોલન ચલાવવામાં આવશે।